તો ફોર્મ પરત ખેંચવાની મુદ્દતને હવે ગણતરીનો સમય જ બાકી રહ્યો છે. થોડા સમય બાદ 26 બેઠક પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. નવસારી બેઠક પર 9 અલગ અલગ પક્ષોના 35 ઉમેદવારો છે. 9 મુખ્ય રાજકીય પક્ષો અને 10 અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે નવસારી બેઠક પર. પરંતુ 3 વાગ્યા બાદ આ ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે. 35 પૈકી 7 ફોર્મ રદ થતા 19 ઉમેદવારોના 26 ફોર્મ મંજૂર થયા છે. આજે સવારથી જ ફોર્મ ખેંચવા માટેની પ્રક્રિયા પણ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 2 પક્ષના ફોર્મ પાછા ખેંચાયા છે અને હજુ પણ ઉમેદવારી પત્ર ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી છે. 3 વાગ્યા સુધીનો આ સમય છે. હવે 1 કલાક જેટલો પણ સમય બાકી નથી રહ્યો. પંચમહાલથી બસપા ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. બસપા ઉમેદવાર શૈલેષ ઠાકરે ફોર્મ પરત ખેંચ્યું છે. સનાતન ધર્મના હિતમાં નિર્ણય લીધો છે. ભાજપને ટેકો આપવાની ઉમેદવારની જાહેરાત છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, ગોધરા ધારાસભ્ય સી કે રાહુલજીની સમજાવટથી ઉમેદવારી પત્ર પરત ખેંચવામાં આવ્યું છે. વાત કરીશું સુરતની. બસપા ઉમેદવાર અત્યારે ખાસ ચર્ચામાં છે, પ્યારેલાલ. સુરતમાં પ્યારેલાલ ભારતી કલેક્ટર કચેરી પહોંચ્યા છે. સુરત બેઠક પર બીએસપીના જે નેતા પ્યારેલાલ ભારતી કલેક્ટર કચેરી પહોંચ્યા છે. થોડા સમય પહેલા એ પ્રકારની વિગતો આવી હતી કે તેમણે પોલીસ પ્રોટેક્શનની વાત કરી છે, કારણ કે તેમને ધમકી મળી રહી છે. સવાલ હવે એ છે કે શું તે ફોર્મ પરત ખેંચશે, અને જો તે ફોર્મ પરત ખેંચે છે તો પછી બીજેપી અહીં બિનહરીફ જાહેર થઈ શકે છે, એટલે કે બીજેપી ચૂંટણી લડ્યા વગર સીધી જીતી શકે છે. કલેક્ટર કચેરી ખાતે હલચલ અત્યારે વધી ગઈ છે. પ્યારેલાલ પહોંચ્યા છે તો બીએસપી ના નેતા પ્યારેલાલ પહોંચ્યા છે કલેક્ટર કચેરીમાં, કારણ કે 3 વાગ્યા સુધીના સમય છે અને ત્યારબાદ આ ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે. તો કલેક્ટર કચેરી ખાતે વધી છે હલચલ. તો સુરતમાં હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા છેલ્લા 3 દિવસથી, શનિવાર, રવિવાર અને સોમવારે આ 3 દિવસથી સતત હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. પહેલા કોંગ્રેસના ઉમેદવારની વાત આવી, તેમનું ફોર્મ રદ થયું અને હવે બીજેપી સામે એક જ આ ઉમેદવાર અત્યારે દેખાઈ રહ્યા છે. પ્યારેલાલ બીએસપી થી છે, આ બસપાથી છે, અને તેઓએ પોલીસ પ્રોટેક્શનની વાત કરી હતી, કારણ કે તેમને ફોર્મ પરત ખેંચવા માટે ધમકી મળી રહી છે તેવા આરોપ પણ લાગી રહ્યા હતા. અને આ વચ્ચે જ હવે પ્યારેલાલ પહોંચ્યા છે કલેક્ટર કચેરી. તેનો મતલબ સીધો એ ગણી શકાય કે તેઓ ફોર્મ પરત ખેંચવા માટે, ઉમેદવારી પરત ખેંચવા માટે પહોંચ્યા છે, કારણ કે 3 વાગ્યા સુધીનો જ આ સમય છે અને હવે 1 કલાક જેટલો પણ સમય બાકી નથી રહ્યો. જે પાછલું માણસ નથી, મોટા ભાઈ, આ પાર્કિંગ છે, ગાડી પાર્ક કરવા માણસ ના આવે, ગાડી પાર્ક. તમે ક્યાંય મને કોઈ ઉમેદવાર સાથે જોયો છે ભાઈ? તમે જોયો છે? અરે ભાઈ, કયા પ્યારેલાલ ની વાત કરો છો? મને ખ્યાલ નથી આવતો તમારો. ખેલા થવાનો છે કે નહીં મોટા ભાઈ? હવે મેં જે આપને કહેવાનું તો કહ્યું, પછી હવે હવે મેં આપને જે કહેવાનું તો કહ્યું, લીગલ 3 વાગ્યાનો કઈ ટાઈમ છે? હું તો મોટા ભાઈ અને કાયમી હસતો રહી, અને અમે ચૂંટણી લડવા માંગીએ છીએ. હજી એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ ઉમેદવાર પક્ષ નો હોય, ચાહે રાષ્ટ્રીય પક્ષ નો કે એ તો અમને ખ્યાલ નથી. કલેક્ટર શ્રી એનો જવાબ આપે છે. માને ચૂંટણી અધિકાર 3 વાગ્યાનો કઈ ટાઈમ છે? મને સમાચાર છે. ના ના, અમારી મહેનત તો ફિલ્ડમાં લાવશે, કારણ કે 5 લાખ કરતા વધારે મતથી જોતવાનું. 7 લાખ કરતા વધારે લીડથી અમે જીતીશું મોટા ભાઈ. ભાઈ બિનહરીફ તો 3 વાગે ખ્યાલ આવશે શું થઈ શકે છે. અરે ચૂંટણી લડવા માટેની અમારી તૈયારી છે, કોઈ નહીં લડવા તૈયાર થાય એ મારો વિષય નથી મોટા ભાઈ. નીરવભાઈ, તમે હસી રહ્યા છો એનો મતલબ ખેલા થઈ? હું અત્યારે પણ હસીશ, કાલે પણ હસીશ, કારણ કે 7 લાખ કરતા વધારે મતથી અમારી લીડથી અમે જીતવાના છીએ. અત્યારે પણ અમારા ઉમેદવાર ફિલ્ડમાં છે, પ્રચારમાં છે. અત્યારે પણ કતારગામમાં અમારી રેલી ચાલુ છે, અને અમે એ જ રીતે અમે પ્રજાની સાથે જોડાયેલા રહીશું અને ફિલ્ડમાં જોડાયેલા રહીશું. જમીન
જમીનથી જોડાયેલા રહેશે. અમે પાર્કિંગ કરવા માટે, ગાડી પાર્ક કરવા માટે કોઈ પણ વ્યક્તિ આવી શકે. સારા સમાચાર તો એ તો કલેક્ટર ચૂંટણી અધિકારી શ્રી આપે ચૂંટણી અધિકારી શ્રી આપે છે કે મોટા ભાઈ મારો વિષય નથી, પણ કલેક્ટર કચેરી અમે તમને મેં કહ્યું હું લોકસભાનો સહ કન્વીનર છું, મારો અધિકાર છે જાણવા માટેનો. 3 વાગે જ્યારે આ વિષય પૂરો થાય તો અમારે કઈ કઈ પાર્ટીની સામે લડવાનું થશે એ વિષય જોવાનો છે અમારે. હા તો 3 વાગે તમે ચૂંટણી અધિકારીને મળી શકો છો ને, આદરણીય માન્ય ચૂંટણી અધિકારી શું કહી શકશે? મોટા ભાઈ એ મારો વિષય નથી ને. બીજેપી નો હું ચોક્કસ કાર્યકર્તા છું, હું બીજેપી નો કાર્યકર્તા છું, બીજેપી ના આદરણીય મુકેશભાઈ લોકસભાના ઉમેદવાર છે, એમનો સહ કન્વીનર છું, અને એ ન્યાયે મારે તમામ જગ્યા પર જવાનો અધિકાર છે. અને હું જોઈ શકું છું કે મારી સામે હવે ચૂંટણી કોણ કોણ અપક્ષમાં કે રાષ્ટ્રીય પક્ષો અરે મોટા ભાઈ મેં તમને કહ્યું કે મારો આવવાનો અધિકાર છે, લોકસભાના કન્વીનર તરીકે હું આવી શકું છું. હવે મારે કોની સાથે ચૂંટણી લડવાની છે, અમારી સ્ટ્રેટેજી શું બનાવવાની, અમારે પ્રચાર કયા વિસ્તારમાં કરવાનો, કઈ કોમ્યુનિટીમાં કરવાનો, વધારે ક્યાં એગ્રેસિવ થવાનું, એ જોવાનો અધિકાર અમારો છે. એટલા માટે મેં આવે છે ને, અમે પ્રચારમાં રહીશું, પ્રચાર કાર્ય અમારું ચાલુ છે અને ઇલેક્શન થશે. કોઈ પાછલું બાણું છે જ નહીં, હું અત્યારે બી તમારી સામે જ ઉભો છું, કોઈ પાછલું બાણું નથી ભાઈ. પાછલા બાણને તમે શું કામ આવ્યો મને એમ કહો મોટા ભાઈ? અરે શું ભાઈ તમે શું કામ અમને ગોતો છો? તમે કેવું પ્લાનિંગ કરી રહ્યા છે? પણ એ તો ભાજપ કાર્યાલય થાય ને, અહીંયા કલેક્ટર કચેરી ક્યાં? નહીં નહીં, કલેક્ટર કચેરી જાણવા માટે કે ખરેખર કેટલા જણાનું ફોર્મ ખેંચાયું છે, હવે કેટલા બાકી છે, એમાં કોઈ રાષ્ટ્રીય પક્ષના બાકી છે, કોઈ પ્રાદેશિક પક્ષના બાકી છે, એ જાઓ જોવા માટે આવ્યા છે ભાઈ. પ્યારેલાલ કેટલો પ્યાર આપશે ભાજપને? અરે કયો પ્યારેલાલ, તો મેં જોયો જ નથી મોટા ભાઈ પ્યારેલાલ, હું પ્યારેલાલને ઓળખતો બી નથી. તો ફોર્મ પરત ખેંચવાનો હવે 1 કલાક જેટલો સમય પણ બાકી નથી રહ્યો, 1.25 કલાકનો આ સમય બાકી છે. અને એ વચ્ચે જ પ્યારેલાલ પણ કલેક્ટર કચેરી પહોંચ્યા છે, બીજેપીના જે સહ કન્વીનર છે તેઓ પણ, નીરવભાઈ પણ ત્યાં પહોંચ્યા છે. અને તેથી જ આ અટકળો હવે વધુ ઘેરી બની રહી છે કે શું જે બીજેપીની સામે લડી રહ્યા છે એ પરત ખેંચી લેશે ઉમેદવારી ફોર્મ, તેમનું ઉમેદવારી પરત ખેંચશે. ગણતરીની મિનિટો બાકી છે. નીરવ શાહનું પણ કહેવું છે, પહેલા તો તેમણે એમ કીધું કે હું પાર્કિંગ અહીંયા છે એટલે માટે પાર્કિંગ કરવા માટે આવ્યો છું. બાદમાં જ્યારે ઘણા બધા સવાલો કરવામાં આવ્યા ત્યારે તેમણે કીધું કે હવે અમારે એ પણ જોવાનું છે કે અમારી સામે કોણ કોણ લડી રહ્યું છે, અપક્ષ કયા છે, કઈ પાર્ટીમાંથી કોણ લડી રહ્યું છે, ફાઇનલ અમારે કોની સામે લડવાનું છે તે જોવા માટે આવ્યો છું. એટલે તેમની જ વાતોમાં ક્યાંક ગોળ ગોળ તેઓ દેખાઈ રહ્યા છે. અને એ વચ્ચે જે પ્યારેલાલના પણ જે સમાચાર આવ્યા છે કે પ્યારેલાલ પણ ત્યાં પહોંચ્યા છે, તો પહેલી આવી બેઠક હોઈ શકે છે જ્યાં બીજેપી બિનહરીફ જીતી શકે છે. તો મુકેશભાઈ દલાલ બિનહરીફ જીતશે તે પ્રકારની અટકળો અત્યારે વહેતી થઈ છે, સમીકરણો એ રીતે બની રહ્યા છે. સુરતમાં છેલ્લા 3 દિવસથી હાઈ વોલ્ટેજ ડ્રામા અહીં જોવા મળી રહ્યો છે, કારણ કે પહેલા શનિવારે એ પ્રકારની વિગતો આવી કે કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમના ટેકેદારોએ આરોપ લગાવ્યો કે આ અમારી સહી નથી ટેકેદાર તરીકે. અને ગઈકાલે કોંગ્રેસના ઉમેદવારનું નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર તેમનું ફોર્મ રદ થયું, એટલે સીધી હવે ટક્કર અહીંયા જોવા, અત્યારે જો ફોર્મ પરત ન ખેંચે તો સીધી ટક્કર જોવા મળી શકે છે બીજેપી અને બીએસપી સામસામે. અપક્ષો પણ હશે, પરંતુ અહીંયા જે મોટા મોટી જે સમાચાર આવી રહ્યા છે એમાં આ પ્રકારની વિગતો સામે આવી રહી છે. એક તરફ બીજેપીના જે ઉમેદવાર છે તે પ્રચારમાં વ્યસ્ત છે, બીજી તરફ હાઈ વોલ્ટેજ ડ્રામા અત્યારે જોવા મળી રહ્યો છે તે સુરતમાં જોવા મળી રહ્યો છે. કારણ કે પ્યારેલાલ શું કરશે તેના પર હવે સૌની નજર છે. સવાલ એ જ છે. કીર્તેશ આપણી સાથે જોડાઈ ગયા છે અને કીર્તેશ પાસેથી જ વધુ માહિતી મેળવીશું. જી કીર્તેશ, આવનારો 1.25 કલાક કીર્તેશ તો આપણી સાથે કીર્તેશ જોડાયા છે, તેમની સાથે વધુ વાતચીત કરીએ. જી કીર્તેશ, અત્યારે ત્યાં કંઈક હલચલ પણ જોવા મળી રહી છે, મારો અવાજ ત્યાં સુધી નથી પહોંચી રહ્યો, આપણે ફરી તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે કલેક્ટર કચેરી અત્યારે સુરત કલેક્ટર કચેરીથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યાં મોટી હલચલ જોવા મળી રહી છે, કારણ કે એક પ્રકારની માહિતી એવી પણ સામે આવી રહી છે કે પ્યારેલાલ ત્યાં પહોંચ્યા છે. હવે જો પ્યારેલાલ ત્યાં પહોંચ્યા હોય તો એનો મતલબ એક જ ગણી શકાય કે તેઓ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે ત્યાં પહોંચ્યા હોઈ શકે છે. અને જો એવું થાય છે તો સીધે સીધી રીતે અહીંયા બિનહરીફ આ ચૂંટણી થઈ શકે છે. સુરતની આ બેઠક પહેલી, આ બેઠક અને પહેલી બેઠક બીજેપી જીતી શકે છે. એટલે આવનારો 1.25 કલાક જે છે એ સૌથી અગત્યનો આ
પોણો કલાક રહેવાનો છે. 3 વાગ્યા સુધીનો જ આ સમય છે જ્યારે ઉમેદવાર ઉમેદવારી પત્ર પાછું ખેંચી શકે છે, એટલે કે તેઓ બેક સ્ટેપ લઈ શકે છે. અને એ વચ્ચે જ હવે આ સુરતથી જે દ્રશ્યો સામે આવ્યા છે, સૌથી અગત્યના આ દ્રશ્યો સામે આવ્યા છે. આપણે સાંભળીએ, ત્યાંથી કંઈક અપડેટ મળી રહ્યું છે. પ્યારેલાલ વિશે પૂછવામાં આવ્યું કે પ્યારેલાલ ત્યાં ઓફિસમાં હાજર છે કે નહીં, ત્યારે જવાબ મળે છે કે માહિતી નથી. હવે માહિતી નથી કે પછી એ અંગે ફોડ નથી પાડવો, એ જોવાનું રહેશે. પરંતુ અમારા સુધી, એટલે ન્યૂઝ 18 સુધી એ પ્રકારની માહિતી આવી કે પ્યારેલાલ ત્યાં પહોંચ્યા છે. અને જો પહોંચ્યા હોય તો એનો સીધો મતલબ એ થઈ શકે છે કે ઉમેદવારી પરત ખેંચી શકે છે. અને જો એમ થાય છે તો બીજેપી આ પહેલી બેઠક જીતી શકે છે, બિનહરીફ રીતે જીતી શકે છે. તો સુરત બેઠક પર ઇતિહાસ સર્જાયો છે. પ્યારેલાલ ભારતીએ ઉમેદવારી પરત ખેંચી છે. સુરત બેઠક પર ભાજપ બિન હરીફ, પ્યારેલાલ ફોર્મ પરત ખેંચતા ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. પ્યારેલાલ ચૂંટણી લડવાના છે તેવું બસપા કહી રહી છે, પરંતુ અહીંયા હવે એ સમાચાર આવી રહ્યા છે કે પ્યારેલાલે ઉમેદવારી પરત ખેંચી છે. તો સુરતમાં બસપા જિલ્લા સચિવનો આ મોટો ખુલાસો છે. તો ઉમેદવાર પ્યારેલાલ કોઈ એફિડેવિટ કર્યું નથી તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે. પ્યારેલાલ ચૂંટણી લડવાના છે તેવું ભલે બસપા કહી રહી છે, પરંતુ ન્યૂઝ 18 સમક્ષ એ પ્રકારની માહિતી, પ્યારેલાલ નહીં લડે તો પાર્ટી લેશે એક્શન, પાર્ટી હવે તેમના પર એક્શન પણ લેશે. તો સુરત બેઠક પર ઇતિહાસ સર્જાયો છે. પ્યારેલાલ ભારતીએ ઉમેદવારી પરત ખેંચી છે. સૌથી મહત્વના સમાચાર સુરત બેઠક પરથી સામે આવી રહ્યા છે. ઇતિહાસ સર્જાયો છે, પ્યારેલાલ ભારતીએ ઉમેદવારી પરત ખેંચી છે. બસપાના ઉમેદવાર, બસપા પાર્ટી તરફથી આ ચહેરો જે બીજેપી સામે ટક્કર આપવા માટે તૈયાર હતો, થોડા સમય પહેલા એ પ્રકારની માહિતી આવી કે પ્યારેલાલે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે કારણ કે તેમને ધમકી મળી રહી છે. પરંતુ થોડા જ કલાકોમાં આખું ચિત્ર હવે કંઈક અલગ ડાયરેક્શન તરફ જઈ રહ્યું છે, અને તે એ પ્રકારનું છે કે સુરત બેઠક પર ઇતિહાસ સર્જાયો છે. બીજેપીના જે ઉમેદવાર બિન હરીફ થઈ શકે છે. કીર્તેશ આપણી સાથે જોડાઈ ગયા છે. જી કીર્તેશ, પ્યારેલાલે ઉમેદવારી પરત ખેંચી લીધી. બિલકુલ, જે પ્રકારે થોડીક મિનિટો પહેલા જ ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા સુરત કલેક્ટરના પાછળના ભાગથી પ્યારેલાલ આવ્યા હતા, એમ અમે પહેલેથી સવારથી કહી રહ્યા છીએ કે પ્યારેલાલ ગમે તે સમયે પોતાની ઉમેદવારી પાછી ખેંચે તેવી શક્યતાઓ છે. તેમની પાર્ટીને તેમના પર વિશ્વાસ હતો. નીરવ શાહ થોડી વાર પહેલાં જે રીતે કલેક્ટરના પાછળના ભાગમાં મળી આવ્યા હતા, એટલે ચોક્કસ કહી શકાય કે તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે અને ભાજપ બિનહરીફ રીતે જાહેર થઈ ચૂકી છે. ગણતરીની મિનિટોમાં સુરત કલેક્ટર અને ચૂંટણી મુખ્ય ચૂંટણી પંચ દ્વારા આ જાહેરાત કરવામાં આવશે. એ પણ કહી શકાય તમામ ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે. સુરતની બેઠક ઉપર ઇતિહાસ રચાઈ ગયો છે, કારણ કે ગઈકાલે જે રીતે કોંગ્રેસના ફોર્મ રદ થયા બાદ મુકેશ દલાલ ભાજપના ઉમેદવાર સાથે ટોટલ 8 જેટલા હતા, એક પછી એક નાટકીય રૂપાંતર તરીકે બધાએ એફિડેટ સાથે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી. છેલ્લે બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતી હતા, તેઓ દ્વારા પણ ઉમેદવારી પરત ખેંચી લેવામાં આવી છે. એટલે કે સુરત બેઠક હવે બિનહરીફ છે. ગમે તે સમયે સુરત કલેક્ટર દ્વારા બાબતે જાહેરાત કરવામાં આવશે, એટલે કે સુરતની ચૂંટણી હવે નહીં યોજાય. ભાજપના ઉમેદવાર છે તે બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા છે. બિલકુલ, ત્યાં અત્યારે કોણ કોણ હાજર છે? બીજેપીના કોઈ નેતા નીરવભાઈ આપણને જોવા મળ્યા હતા, બીજા કોઈ ત્યાં હાજર છે? કારણ કે એનાથી આ સમીકરણો વધારે ગાઢ થઈ રહ્યા છે, જે રીતે આપે પણ સવાલ કર્યો હતો તેમને. બિલકુલ, નીરવભાઈ શાહ કલેક્ટરના પાછળના ભાગે જે રીતે મીડિયામાં ઝડપાયા હતા, તેઓ પોતાના પર્સનલ કામ માટે આવ્યા હોવાની વાત કરી હતી કે લોકસભાના તેઓ કન્વીનર છે, એટલે કે કોને ફોર્મ ખેંચ્યું છે જોવા આવ્યા હતા. પણ જે રીતના સમીકરણો ચાલી રહ્યા હતા, 24 કલાક પહેલાં ન્યૂઝ 18 ગુજરાતીએ જાહેર કર્યું હતું કે કોંગ્રેસના ફોર્મ રદ થતાની સાથે તમામ ઉમેદવારો પોતાના ફોર્મ ખેંચી સુરત બેઠક જે પ્રકારે કહી શકાય બિનહરીફ થશે તે પ્રકારની વાત 24 કલાક પહેલાં ન્યૂઝ 18ને પ્રસારિત કરી હતી, ત્યારે કહી શકાય કે છેલ્લું એક જ ફોર્મ બાકી હતું પ્યારેલાલ ભારતી, કે જે
પત્રકાર તરીકે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહે છે અને બહુજન સમાજવાદી પાર્ટી સાથે જોડાયા છે, એટલે કે ટોટલ તમામ લોકોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે. ગમે તે સમયે સુરત કલેક્ટર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ જીતી ગયા હોવાની ડિક્લેરેશન કરવાની બાકી છે. જોકે આ જે પ્રકારનો ગતિવિધિ ચાલી રહી હતી સવારથી તમામ લોકોને ખબર હતી. પ્યારેલાલે આજથી 3 કલાક પહેલાં જ પોતાનું એફિડેવિટ અહીંયા રજૂ કરી દીધું હતું, પણ તંત્ર દ્વારા કોઈ બાબતે મગનું નામ મરી પાડવામાં નહોતું હતું. પણ સૂત્રો દ્વારા કન્ફર્મ થઈ ગયું છે કે તમામ ઉમેદવાર એટલે કે 4 પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી અને 4 અપક્ષ તમામ 8-8 લોકોએ ફોર્મ ખેંચી લીધા છે. માત્ર હવે એક જ ફોર્મ રહ્યું છે, તે પણ ભાજપના મુકેશ દલાલનું રહ્યું છે. એટલે મુકેશ દલાલ બિનહરીફ રીતે ભાજપના ઉમેદવાર તરીકે જીત મેળવી ચૂક્યા છે. તિલક કરવાનો બાકી છે. થોડીક જ વારમાં મુખ્ય ચૂંટણી પંચ એટલે કે કલેક્ટર આવી આ બાબતની જાહેરાત કરશે, એટલે કે લોકસભા 2024ની ચૂંટણીની પહેલી બેઠક પર ભાજપે વિજય મેળવી લીધો છે એ વાતમાં કોઈ બેહમત નથી સંધ્યા. જે બિલકુલ કીર્તેશ, જેટલું આપ તાલ ઠોકીને કહી રહ્યા છો એ જ રીતે, કારણ કે જો એવું થઈ રહ્યું છે કે જે આપણે ન્યૂઝ 18 ગુજરાતી આ સૌથી પહેલા આ સમાચાર આપ્યા છે દર્શકો સુધી, તો ગુજરાતના ઇતિહાસમાં પહેલી એવી આ બેઠક હશે જે બિનહરીફ રીતે બીજેપી જીતશે. કારણ કે ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી એક પણ વખત બીજેપી બિનહરીફ રીતે નથી જીતી. બિલકુલ સંજય, જે રીતે કોંગ્રેસનો હાઇવોલ્ટેજ ડ્રામા શનિવારે શરૂ થયો હતો, શનિવારથી જ અમે કહેતા હતા કે જે પ્રકારે આખું તંત્ર ચાલી રહ્યું છે, જે પ્રકારે નિલેશ કુંભાનીનું ફોર્મ મૌખિકરત કરવામાં આવ્યું હતું, જોકે કોંગ્રેસે મુદત માંગ્યા બાદ તેમના ટેકેદાર નતા આવ્યા અને ગઈકાલે વિધિવત બપોરના સમયે ફોર્મ રદ થયાની સૂચના આવી હતી. એટલે કે ન્યૂઝ 18ને ત્યારે જ કહી દીધું હતું કે ભાજપ હવે માઇક્રો લેવલનું સંગઠન પર કામ કરશે અને તમામ જે અપક્ષો છે, અન્ય પાર્ટીના લોકો છે, એ પોતાના ફોર્મ ખેંચી પોતાના ઉમેદવારને બિનહરીફ જીતાડે તે પ્રકારનું માઇક્રો લેવલનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. અને એ વાત આજે સાચી પડી છે. તમામ ઉમેદવારો એટલે કે 4 રાષ્ટ્રીય પાર્ટી અને 4 અપક્ષ, ટોટલ 8 લોકોએ એફિડેવિટ કરીને પોતાના તમામ લોકોએ ફોર્મ ખેંચી લીધા છે અને કહી શકાય કે હવે સુરતથી મુકેશ દલાલ બિનહરીફ રીતે જાહેર થઈ ગયા છે. જોકે હજુ પણ કલેક્ટર દ્વારા સત્તાવાર આ બાબતે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી, પણ સૂત્રોની વાત માનીએ તો તમામ એફિડેવિટ અહીંયા આપી દેવામાં આવ્યા છે. સીધા દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની પરિસ્થિતિ છે. કલેક્ટર પર ઓફિસ પર તમામ મીડિયાનો ઘેરાવો છે. સવારથી એક જ ફોર્મની રાહ જોવાઈ રહી હતી. પ્યારેલાલ ભારતી કે જે બહુજન સમાજ પાર્ટી તરફથી સુરત લોકસભાના ઉમેદવાર હતા, એટલે કે બધાએ ફોર્મ ખેંચી લીધેલા હતા, પણ પ્યારેલાલ ભારતીનું એક ફોર્મ પરત લેવાનું બાકી હતું અને એ ગણતરીની મિનિટો પહેલાં આ મામલે પણ મોટી વિગતો સામે આવી છે. પ્યારેલાલ ભારતી એફિડેવિટ કરી પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે, એટલે કે હવે ગણતરીની મિનિટોમાં મુખ્ય ચૂંટણી પંચ એટલે કે સુરત કલેક્ટર દ્વારા હવે સુરત બીજેપીના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ રીતે જાહેર કરવાનું જ બાકી સત્તાવાર બાકી રહ્યું છે સંજય જી. પરંતુ એવો કોઈ ઘટનાક્રમ થયો, કારણ કે છેલ્લા આપણે છેલ્લા કલાકોના ઘટનાક્રમને આપણે જોઈએ તો પ્યારેલાલ પોલીસ પ્રોટેક્શનની વાતો કરે છે. પ્યારેલાલ કહે છે મને પોલીસ મને ધમકીઓ મળી રહી છે, ધમકી ભર્યા ફોન આવી રહ્યા છે. પછી એ પ્રકારના પણ સમાચાર આવ્યા કે પ્યારેલાલનો સંપર્ક નથી થઈ શકતો, કોંગ્રેસ પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે, બસપા પણ કરે છે, અને પછી અચાનક એવી પ્રકારના સમાચાર આવે છે કીર્તેશ કે તેઓ કલેક્ટર કચેરી પહોંચી ગયા છે. હવે આનો સીધો મતલબ તો એ જ ગણી શકાય કે ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા હોય, કારણ કે 3 કલાકનો સમય છે, એટલે કે 3 વાગ્યા પહેલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચવું પડે. બિલકુલ, પ્યારેલાલ ભારતીએ સોશિયલ મીડિયામાં મેસેજ મૂકેલો હતો કે 2 અને 32 લક્ષ્મી મુહૂર્તમાં તે પોતાનું એફિડેવિટ રજૂ કરી પોતાની ઉમેદવારી પરત કરશે. સંજય, 2 દિવસ પહેલાંની વાત કરું તો નિલેશ કુંભાની જે પ્રકારે પોતાના ટેકેદારો ગુમ થઈ ગયા હોવાની વાત કરી હતી, ટેકેદારો એફિડેવિટ રજૂ કરી એમની સહી નથી. પછી શનિવારે રાત્રે તમામ ટેકેદારોનો તેઓ સંપર્ક કરે છે. તેમના જે પાર્ટનર છે તે પાર્ટનર આવતીકાલે કે રવિવારે સવારે કલેક્ટર સામે આવી અને સોગંદનામું કરવાના હતા કે સહી મારી છે, પણ આગલે દાડે રાત્રે સંપર્ક થયા છતાં પણ ગઈકાલે જે પ્રકારે નિલેશ કુંભાનીનો ટેકેદાર નથી આવ્યો, એટલે કે હાઈ વોલ્ટેજ ડ્રામા ગઈકાલે જે રીતે ચાલ્યો હતો એ જ પ્રકારનું આજનું આ દ્રશ્ય છે કે પ્યારેલાલ અત્યાર સુધી કહેતા હતા, પ્યારેલાલની પાર્ટીના તમામ લોકો કહેતા હતા કે તેઓ ચૂંટણી લડશે. સવારથી જ ન્યૂઝ 18 ગુજરાતી કહેતી હતી કે પ્યારેલાલનું એફિડેવિટ થઈ ચૂક્યું છે, ગમે તે સમયે તે અહીંયા આવી પોતાની ઉમેદવારી પરત ખેંચશે. અને ઉમેદવારી પરત ખેંચતાની સાથે જ કહી શકાય કે કલેક્ટર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરશે. જોકે ઉમેદવારી પરત ખેંચી લેવામાં આવી છે, પણ કલેક્ટર દ્વારા હજુ પણ કહી શકાય કે મુકેશ દલાલને બિનહરીફ રીતે જાહેર કરવામાં નથી આવ્યા, ટૂંક સમયમાં તેમને પણ જાહેર કરવામાં આવશે. જી કીર્તેશ,
કીર્તિશ, કારણ કે એક સમાચાર એ પણ આવ્યા છે કે બસપા તેમના ઉપર એક્શન લઈ શકે છે. આ અંગે પણ આપણે સવાલ કરીશું, આગળ આપનો જવાબ લઈશું. પરંતુ મહત્વપૂર્ણ આ સમાચાર છે કે સુરત બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાઈ રહ્યો છે છેલ્લા 3 દિવસથી. અને આજે હવે સમીકરણો એવા રચાયા છે કે બીજેપીના ઉમેદવાર એટલે કે બીજેપીના મુકેશ દલાલ બિનહરીફ આ ચૂંટણી જીતી શકે છે. સુરત બેઠકની આપણે વાત કરી રહ્યા છીએ અને જે એવું થાય છે તો ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું થશે. તો અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું ગઈકાલે શનિવારે હાઈ વોલ્ટેજ ડ્રામા. ટેકેદારોએ બેકસ્ટેપ લીધું અને ત્યારબાદ ગઈકાલે તેમનું ફોર્મ રદ થયું. બીજી તરફ હવે તેમની સામે બીજા જે અપક્ષ ઉમેદવારો હતા તેઓએ પણ એફિડેવિટ કરી અને તેઓએ પણ બેકસ્ટેપ લીધું હતું. અને આ તરફ હવે આપણે જોઈ રહ્યા છીએ કે મુકેશ દલાલ અત્યારે પણ તેઓ પ્રચારમાં વ્યસ્ત છે, કતારગામમાં તેઓ પ્રચાર કરી રહ્યા છે, તે પ્રકારની વિગતો પણ સામે આવી છે. તો આ 3 દ્રશ્યો આપ જોઈ શકો છો. પરંતુ એની વચ્ચે સૌથી અગત્યના સમાચાર એ છે કે પ્યારેલાલ પહોંચ્યા કલેક્ટર કચેરી અને તેઓ અત્યારે ત્યાં જ ઉપસ્થિત છે. જોકે આ અંગે તેઓએ કોઈ પણ પ્રકારનો ફોડ નથી પાડ્યો. કીર્તિશ આપણી સાથે જોડાયેલા છે. કીર્તિશ, બીએસપી તરફથી એક પ્રકારનું એવું સ્ટેટમેન્ટ આવી રહ્યું છે કે તેઓ પ્યારેલાલ પર એક્શન લઈ શકે છે જો તેઓ ઉમેદવારી પરત ખેંચી રહ્યા છે તો. સૌથી મહત્વની વાત છે કે કોંગ્રેસ દ્વારા જે ફોર્મ ભરવામાં આવ્યું હતું હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આખું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. નિલેશ કુંભાણીના સગા, તેમના બનેવી, તેમના ધંધાકીય પાર્ટનર અને તેમનો ભાણિયો, આ ત્રણેય વ્યક્તિઓ ફરી ગયા છતાં પણ એ લોકો કશું જ નથી કરી શક્યા. સમગ્ર ષડયંત્રમાં નિલેશ કુંભાણી સીધી રીતે સંડોવાયેલા હતા. તેમના ઇશારે જ આ કામ થયું હતું તો પણ પાર્ટી એમના પર એક્શન નથી લઈ શકતી, કારણ કે લોકસભાની ચૂંટણી માત્ર ભાજપ અને કોંગ્રેસની હતી. અન્ય પક્ષો માત્ર નામના જ હતા જેમને પોતાના કેટલા મત મળે તેને લઈને સવાલ હતા. જો કોંગ્રેસ પદનો ઉમેદવાર જ આખું હાઈ વોલ્ટેજ ડ્રામા કરી પોતાનું ફોર્મ રદ કરાવીને આ કહી શકાય કે ચૂંટણીમાંથી બહાર થઈ જતો હોય તો આ તો બહુજન સમાજ પાર્ટી છે કે જેનું ગુજરાતમાં અસ્તિત્વ જ નથી. અને તેમનો ઉમેદવાર જ્યારે ચૂંટણી લડવા ઊભો થાય છે અને જો તે હાઈ વોલ્ટેજ ડ્રામામાં સંડોવાયેલો હોય તો તેમની પાર્ટી તેમના પર શું એક્શન લેશે, કારણ કે પાર્ટીનું જ ગુજરાતમાં વજૂદ નથી તેવા ઉમેદવારનું વજૂદ નથી એવા ઉમેદવાર પર પાર્ટી એક્શન લઈને કરશે શું? કારણ કે આ તમામ લોકો અપક્ષ હોય કે જે પાર્ટીઓનું અસ્તિત્વ નથી તે માત્ર પૈસા લેવા માટે જ પોતાના ઉમેદવારી ફોર્મ ભરતા હોય છે અને આ પ્રકારે રોકવા ઈચ્છી. શ્રી યજ્ઞેશભાઈ દવે બીજેપી તરફથી આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રવક્તા જી, યજ્ઞેશભાઈ, પહેલી બિનહરીફ ચૂંટણી જીતી રહ્યા છો સુરતની બેઠક. ભારતીય જનતા પાર્ટી માટે આનંદનો દિવસ એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીનો પ્રથમ ઉમેદવાર લોકશાહીની અંદર ચૂંટણીની પ્રક્રિયા પહેલા બિનહરીફ થાય. એનો મતલબ એ છે કે કોંગ્રેસ સિવાયના તમામ પક્ષોએ ભારતીય જનતા પાર્ટીના નેતા અને દેશના સર્વાધિક લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદીના શાસનને સ્વીકારી છે. બીજી વાત એ છે કે કોંગ્રેસની ઉપર મને એ દયા આવે છે કે કોંગ્રેસની કમનસીબી છે કે કોંગ્રેસને ઉમેદવાર શોધ્યા જડતા નહોતા અને જ્યારે ઉમેદવાર મળે તો ઉમેદવારના ટેકેદારો પણ નકલી લાવવા પડે છે. આ અવદશા કોંગ્રેસની થઈ ત્યાં સુધી રાહુલ ગાંધીને ધ્યાન નથી, કોંગ્રેસના નેતાઓને ખ્યાલ નથી, અમે અમારી આ અવદશા કરી છે કે નકલી નેતાઓ. અને જ્યારે દેશની અંદર તમે જુઓ તો દેશના કોઈ પણ નેતાને જ્યારે ખોટી રીતે ફોર્મ ભરવું પડે અથવા તો ખોટી રીતે એની પ્રક્રિયામાં ભાગ લેવો પડે કે કોઈ નકલી ટેકેદારો ઉભા કરવા પડે તો એનો મતલબ એ છે કે એ લોકશાહીનું અને બંધારણનું હનન છે. એટલે કોંગ્રેસે પહેલા તો બંધારણ અને લોકશાહીનું હનન કરી અને ખોટા ઉમેદવાર કે ખોટા ઉમેદવારી પત્ર જે કર્યા એ ઉભા કર્યા હતા અને એને આજે દેશની જે ન્યાય પ્રક્રિયા છે અથવા તો દેશની જે કાનૂન પ્રક્રિયા છે અને જે ચૂંટણી પંચ છે એને સ્વીકાર્યું છે કે આ ખોટું હતું. યજ્ઞેશભાઈ, પરંતુ ક્યાં કોંગ્રેસના જે અન્ય નેતા છે સુરત કોંગ્રેસના તેઓએ આરોપ લગાવ્યો કે બીજેપી શામદામ દંડ ભેદથી આ ચૂંટણી જીતવા ઇચ્છી રહી છે એટલા માટે આ પ્રકારના ગતકડા કરી રહી છે, એવો આરોપ લગાવ્યો. મારે એટલું જ કેવું છે, જે નેતાએ આરોપ લગાવ્યો જે નેતાને મારે ચેલેન્જ કરવી છે કે તમારા નિલેશ કુંભાણીની અંદર તમે કેમ સહી કરવા નતા આવ્યા? આજે આરોપ લગાવવા આવો છો તો તમે સહી કરવા બી જવાની જરૂર હતી ને? શું સહી કરવા નતા? ટેકેદાર તરીકે તમે સહી કરવા ગયા હોત તો આરોપ ના લાગ્યો હોત. ત્યારે તમારે તમારે સહી જ નહોતી કરવી. એનો મતલબ એ છે કે કોંગ્રેસના બાકીના નેતાઓ પણ એવું ઇચ્છતા નહોતા કે નિલેશ કુંભાણી ત્યાં ઉભા રહે. બીજેપી બિનહરીફ રીતે આ ચૂંટણી જીતી ગઈ છે એટલા માટે કારણ કે બીએસપી ના જે ઉમેદવાર છે પ્યારેલાલ તેમણે તેમની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. આપની સમક્ષ શું સમાચાર આવ્યા છે સુરત થી?
જો પ્યારેલાલે ઉમેદવારી પરત ખેંચી હોય ને એ હોય તો કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી માટે આજે આનંદનો દિવસ એટલા માટે છે, ભારતીય જનતા પાર્ટીનો પ્રથમ ઉમેદવાર આ લોકશાહીની અંદર, આ ચૂંટણીની અંદર, આ લોકસભાની ચૂંટણીમાં વિજેતા જાહેર થયો. જી, અને જો એવું થાય છે તો યજ્ઞેશભાઈ, કારણ કે ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી લગભગ જેટલું યાદ છે એ પ્રકારે કે બીજેપી બિનહરીફ રીતે કોઈ બેઠક જીતી નથી, જે એવું થાય છે તો ગુજરાતમાંથી આ ઇતિહાસ રચાશે. ગુજરાતની અંદર ઇતિહાસ રચેલા જ છે. આદરણીય સી આર પાટીલ સાહેબ જે પ્રમાણે છેલ્લા 78,000 મતથી કઈ વખતે વિજેતા બન્યા હતા એ આખા ભારતના લોકશાહીના શાસનની અંદર પ્રથમ બનાવ એવો હતો કે કોઈ પણ સાંસદ આટલી મોટી લીડથી ચૂંટણી જીત્યા હોય. એટલે ગુજરાતે ઇતિહાસ કરવા માટે ઠેવાયેલું છે. ગુજરાતની 26 માંથી 26 બેઠકો જ્યારે બે વખત આવી કન્ટિન્યુઅસ, એ પણ એક ઇતિહાસ છે કે કોઈ પણ એક રાજ્ય એવું હતું કે જેમાં 26 માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીને સતત બે વખત ને આજે ત્રીજી વખત મળવા પણ જઈ રહી છે. એટલે ગુજરાત ઇતિહાસ રચવા માટે સર્જાયેલું છે. બીજું 2022 ચૂંટણીની અંદર પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટી એના પ્રથમ સ્પર્ધક કોંગ્રેસને 80 લાખ થી વધુ મતોથી હરાવ્યા છે. જી, તો આ એવું થાય છે. આ શ્રેય યજ્ઞેશભાઈ, શ્રેય કોને જશે? કોઈ પણ જે કરું, આ શ્રેય જે કરું એ ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષની અંદર જે નરેન્દ્રભાઈનું શાસન હતું અને છેલ્લા 10 વર્ષની અંદર ભારતમાં જે નરેન્દ્રભાઈનું શાસન છે એ આ સુશાસનના આ યશ જાય છે. અને ભારતીય જનતા પાર્ટીના આ સુશાસનના યશ માટે જવાબદાર માત્ર નરેન્દ્રભાઈ મોદી છે અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ છે અને કેન્દ્રનું નેતૃત્વ છે. જી, એટલે જાહેરાત હવે કરી દઈએ કે 3 વાગ્યાની રાહ જોઈએ? નહીં, અમને મને તમારા માધ્યમથી ખબર પડી છે, પણ હજી ચૂંટણી પંચ જયારે જાહેરાત કરે ત્યારે વાત સાચી ગણાય. જી, અને પછી કઈ રીતે આનું સેલિબ્રેશન કઈ રીતે થશે? કોઈ સેલિબ્રેશન હોતું નથી. ભારતીય જનતા પાર્ટી એ ક્યારે પણ તમે જુઓ તો જીતનું સેલિબ્રેશન ભારતીય જનતા પાર્ટી નથી કર્યું અને ભારતીય જનતા પાર્ટી હારનું મનોમંથન કર્યું છે, પણ જીતનું બી ભારતીય જનતા પાર્ટી મનોમંથન કરે છે. ભારતીય જનતા પાર્ટી એના પછીની ચૂંટણી માટે એની પ્રક્રિયામાં લાગી જાય છે કે જ્યાં જ્યાં ચૂક રહી ગઈ હોય ત્યાં ભારતીય જનતા પાર્ટી કામે લાગે છે. એટલે યજ્ઞેશભાઈ, આ એક જ બેઠક છે કે બીજી બેઠક પર પણ આવા સમીકરણો રચાઈ શકે છે? એટલે 3 વાગ્યા સુધીમાં લાગે છે એવું કઈ? આમાં આજે ખરે એ ઉમેદવારની મુનસબી ઉપર આધાર છે કે અપક્ષ ઉમેદવાર હોય કે બીજા પક્ષના ઉમેદવાર હોય, પોતાની મુનસબી ઉપર જવાબ આપતા હોય છે અને એ પ્રમાણે ફોર્મ પાછું ખેંચતા હોય છે. આપના સુધી એવી કોઈ વિગતો આવી છે યજ્ઞેશભાઈ? નહીં, મારા સુધી એવી કોઈ વિગત નથી પહોંચી. જી જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો યજ્ઞેશભાઈ દવે, બીજેપી નેતા, જેઓ કહી રહ્યા છે, જો કે ખુશી વ્યક્ત કરવાનો આ સમય છે, તેમના શબ્દો ધ્યાનથી સાંભળો. તેમણે એમ કહ્યું છે કે ખુશીનો આ સમય છે, એનો મતલબ જ એ છે કે પ્યારેલાલે ઉમેદવારી પરત ખેંચી લીધી છે. એટલે કે ન્યૂઝ 18 ગુજરાતી જે સતત છેલ્લા અડધા કલાકથી અમે વાત કરી રહ્યા છે એ વાતને ક્યાંક બીજેપી સમર્થન આપી રહી છે, આનો મતલબ જ એ છે. કીર્તેશ, ન્યૂઝ 18 ગુજરાતીની ખબર પર મોહર. ભલે એમણે એમ કહ્યું યજ્ઞેશભાઈએ કે અમને તમારા તરફથી ખબર પડે છે, પરંતુ જ્યારે પહેલો સવાલ કીધો ત્યારે જ તેમણે કહ્યું કે આ ખુશીનો સમય છે. કીર્તેશ, મારો અવાજ પહોંચે છે આપના સુધી? કીર્તેશ જી, સંધ્યા, જે પ્રકારે યજ્ઞેશભાઈ દવે પહેલા જ, બિલકુલ સંધ્યા, યજ્ઞેશભાઈ દવેએ જે પહેલા જ સવાલનો જવાબ આપ્યો હતો એટલે સીધી રીતે તેઓ દ્વારા જીતની જાહેરાત કરી દેવામાં આવી છે. મુકેશ દલાલ પહોંચ્યા છે સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષની ઓફિસ પર ને ત્યાં આગળ તેમને પેટા ખવડાવી તેમનું મોડું મીઠું કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારના સમીકરણો રચાયા હતા સવારથી જ કહેતા હતા કે ગઈકાલે બી ન્યૂઝ 18 ગુજરાતીએ કીધું હતું કે હવે માત્ર ઉમેદવારને બિનહરીફ જીતે તે પ્રકારના પ્રયાસો ગઈકાલથી જ શરૂ કરી દેવામાં આવ્યા હતા અને તેમાં ભાજપ સફળ રહી છે. પ્યારેલાલ ભારતી કે જે છેલ્લા ઉમેદવાર હતા તેઓએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી અને ભારત ભાજપને સીધે સીધી જીત આપી દીધી છે. જી, પ્યારેલાલનો રાજકીય પ્રકારનો કોઈ ઇતિહાસ રહ્યો છે અત્યાર સુધીમાં? કઈ રીતે બેકગ્રાઉન્ડ રહ્યું છે તેમનું? બિલકુલ, પ્યારેલાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહે છે અને વીકલી પેપરમાં એક પત્રકાર તરીકે કામ કરે છે અને બહુજન સમાજ પાર્ટીના નજીકના હતા એટલે એમને ટિકિટ આપવામાં આવી હતી. જોકે તેમના વિસ્તારમાં તેમને થોડા ઘણા લોકો ઓળખતા હોવાની વિગતો સામે આવી રહી છે. પણ જે પ્રકારે કહી શકાય લોકસભાની ચૂંટણી હતી, ભાજપ અને કોંગ્રેસની સીધી ફાઇટ હતી, પણ જે રીતે કોંગ્રેસના ફોર્મ રદ થયા હતા તેને લઈને કોંગ્રેસ ભાજપે એક વ્યૂહરચના શરૂ કરી હતી કે તેમનો ઉમેદવાર બિનહરીફ જીતીને આવે તો કહી શકાય કે લોકસભા 2024ની ચૂંટણીમાં ગુજરાત અને તેમાં પણ સુરતથી ઇતિહાસ રચાય અને તે ઇતિહાસ રચાઈ ચૂક્યો છે. મુકેશ દલાલ પહોંચ્યા છે પ્રદેશ અધ્યક્ષની ઓફિસ પર અને તેમને જીત બદલ પહેલા ખવડાવી
આવી તેમનું મોડું મીઠું કરવામાં આવી રહ્યું છે, જે પ્રમાણે કહી શકાય. જી આપણે રોકેશ દર્શનાબેન જરદોશ આપની સાથે જોડાઈ ગયા છે. દર્શનાબેન સ્વાગત છે આપનું. જે આપની સીટ હતી ત્યાંથી આ વખતે 2024 ની લોકસભા ચૂંટણીમાં ઇતિહાસ રચાઈ રહ્યો છે ઉમેદવાર બિનહરીફ બીજેપીના. સૌ પ્રથમ તો આપના માધ્યમથી મુકેશભાઈ દલાલ ને ખૂબ ખૂબ અભિનંદન, અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ને જે સંકલ્પ થયો છે 412 નો, એની શરૂઆત એટલે 370 માંથી પહેલી સીટ સુરત ની જાય ખૂબ ઐતિહાસિક ઘટના છે. આમ પણ આ સીટ ઉપરથી લોકોએ સૌથી વધારે ભરોસો મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટી નો ગઢ પણ ગણાય છે, એટલે મુકેશભાઈ દલાલ ને ખૂબ ખૂબ અભિનંદન. જી કઈ રીતે આ આખું ઓપરેશન કઈ રીતે પાર પાડવામાં આવ્યું, અથવા તો આ જીત માટે શ્રેય કોને ગણી શકાય દર્શનાબેન? અને કોંગ્રેસ ની કરેલી ભૂલો ને આપણે કોંગ્રેસ જે આ પરિણામ તરફ તમે જોયા છે વર્ષોથી કરી રહ્યું છે. તમને હું જણાવું કે જયારે હું પહેલી વખત કોર્પોરેશન ની ચૂંટણી લડી હતી ને, ત્યારે પણ હું બિનહરીફ થઈ હતી આજ સુરત ની અંદર થી અમારા વોર્ડ નંબર 8 માંથી, એટલે ત્યારે પણ કોંગ્રેસ આવી જ રીતે ગફલત માં રહ્યું હતું. અને એ જ રીતે કોંગ્રેસ પોતે હંમેશા કોઈ પણ દિશા વિહીન જેમ એમના નેતા છે, એવી જ રીતે આખું સંગઠન વગરનું તંત્ર જે ચાલી રહ્યું છે એનું તમે અત્યારે પરિણામ જોઈ શકો છો કે આટલી મોટી પાર્ટી અને આટલી દુનિયાની સૌથી મોટી પાર્ટી સામે જયારે લોકો લડતા હોય ત્યારે કોઈ પણ જાતની વ્યવસ્થા વગર, કોઈ પણ જાતની ચિંતા વગર આ જ રીતનું જે પરિણામ અને જે કેરલેસનેસ છે એ તમે જોઈ રહ્યા છો. જી જી દર્શાબેન, કારણ કે આ બેઠક તમારી નજીકની બેઠક, તમારી પોતાની બેઠક, કારણ કે ઇતિહાસ તમારા નામે જો બોલાઈ રહ્યો છે ત્યારે રેકોર્ડ છે કે 100 માંથી 76 મત ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે. અને આ વખતે તો અમે રેકોર્ડ એ તોડવા માટે ઉત્સુક હતા, કારણ કે જયારે ઉમેદવાર દાખલ થયા ત્યારે તો અમને એમ હતું કે 100 માંથી 76 ની અમારો ટાર્ગેટ તો 100 માંથી 80 મત જેટલા મળે કે જેથી એને લીધે ભારતીય જનતા પાર્ટીનો પરંપરાગત અને કોંગ્રેસ મુક્તની જે વાત કરી છે તેમાં અમે તો વર્ષોથી કરી લીધું છે, ગુજરાતમાંથી તો થયું જ છે, પણ આ સાથે સાથે આ સીટ પર ક્યારેય કોઈની નજર ના પડે એ રીતની તૈયારી હતી, એ રીતનો પુરુષાર્થ હતો. અને પુરુષાર્થથી કોઈ પણ ગભરાય એવો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નથી, એટલે હંમેશા અમે તો પ્રજાની વચ્ચે પ્રચાર કાર્ય ખાલી 109 ગામના ગ્રામ્ય વિસ્તારનો પ્રચાર પૂરો કરીને આજે પણ કતારગામની અંદર રેલીઓ ચાલી રહી છે, એટલે પ્રજાની વચ્ચે રહેવા અમે ટેવાયેલા છે. જી દર્શાબેન, કારણ કે બિનહરીફ થઈ રહ્યા છે મુકેશભાઈ દલાલ, તો એનો સીધો મતલબ એ છે કે ગુજરાતની સ્થાપના થયા બાદ આ પહેલી એવી બેઠક, પહેલી એવી ચૂંટણી જેમાં સુરતની બેઠક પરથી બિનહરીફ બીજેપીના નેતા. હા, ખૂબ ગર્વની વાત છે કે ભારતીય જનતા પાર્ટીની કદાચ આ પહેલી બિનહરીફ સીટ થઈ છે, અને એ સુરતથી થાય એ સુરતનું નામ રોશન કરે, અને સુરતના એક પ્રતિનિધિ તરીકે જયારે સંસદમાં બેસે નવી પાર્લામેન્ટમાં, અને જયારે 400 નો મોટો લક્ષ્ય હોય તો સુરતની એક ગૌરવવિત સીટ ત્યાં જાય મુકેશભાઈ દલાલના નામથી, એ અમારા માટે ખૂબ ગર્વની વાત છે. જી દર્શાબેન, દેશમાં કઈ રીતે આ સંદેશ પણ જઈ રહ્યો હશે અહીંયાથી? કહું છું ને કે જે શરૂઆત થઈ છે, આજે ગઈકાલે મહાવીર જયંતી હતી, આવતીકાલે હનુમાન જયંતી છે, એટલે હનુમાન કૂદકો મારી જ લીધો છે આપણે સૌએ, એટલે હનુમાનજીના, હનુમાન દાદાના આશીર્વાદ મળી ગયા, આશીર્વાદ મળી રહ્યા છે. હાજી જી જી, મુકેશભાઈ ને કઈ રીતે શુભકામના આપશો આપ? બસ આપણા માધ્યમથી અમે હમણાં જ પ્રચારની સાથે હમણાં જ છૂટા પડ્યા છે, એટલે મળશું સાંજે ધામધૂમથી અને ઉજવણી કરશું ઓફિશિયલ નિકલેસ થાય એટલે. જી મુકેશભાઈ, અત્યારે સીઆર પાટીલજીની ઓફિસે પહોંચી રહ્યા છે એ પ્રકારની વિગતો? એટલે મને ધ્યાન નથી, અમે લોકો પ્રચાર કાર્ય પૂરા થયા પછી અમે લોકો હમણાં જ છૂટા પડ્યા. જી ઓફિશિયલી કોઈ આપના સુધી એ માહિતી પહોંચી છે કે હવે પછીનો કાર્યક્રમ કઈ રીતે રહેશે સેલિબ્રેશન નો? હમણાં ટૂંક સમયમાં આપણે જાહેર કરશું. જી જી દર્શાબેન, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો પૂર્વ સાંસદ આ બેઠકની રગે રગ તેઓ જાણે છે, કારણ કે તેઓ જીતી ચૂક્યા છે, ઇતિહાસ તેમના નામે બોલી રહ્યો છે, અને તેઓએ પણ મુકેશભાઈને શુભકામના આપી છે ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી. ઓફિશિયલી હજુ એ વાત બહાર નથી આવી, ઓફિશિયલી સ્ટેટમેન્ટ હજુ આવશે, કારણ કે પ્યારેલાલે ફોર્મ પરત ખેંચી લીધું છે, ઉમેદવારી પરત ખેંચી લીધી છે, એ માહિતી સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતી આપના સમક્ષ પહોંચાડી છે. છેલ્લા 3 દિવસથી જે રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે, પડેપડની ખબર ન્યૂઝ 18 ગુજરાતી આપના સુધી પહોંચાડી રહ્યું છે, અને બસ હવે 3 વાગ્યાના સમયની રાહ જોવાઈ રહી છે કે ક્યારે ઓફિશિયલ સ્ટેટમેન્ટ બહાર આવે. પરંતુ એ વચ્ચે આ ઘટનાક્રમ પડેપડ સમીકરણો બદલાતા રહ્યા, કારણ કે પ્યારેલાલ બીએસપીના ઉમેદવાર અને તેઓએ બીએસપી તરફથી ઉમેદવાર પાર્ટીએ એમ કહ્યું કે જો એવું થાય છે બીએસપીના ઉમેદવાર જો ફોર્મ પરત ખેંચે તો અમે તેમના ઉપર એક્શન લઈશું. તો બિનહરીફ બેઠક જે આપણે વાત કરી રહ્યા હતા કે ગુજરાતના ઇતિહાસ